એક આશા કંઈક પામવાની, એક કોશિશ અબળાને સશક્ત બનાવવાની, એક જંગના વિશ્વ ફલક પર પોતાનું નામ કરવાની, ભારતીય નારીના સ્વપ્નને પોતાનો ધ્યેય માનીને અવિરત આગળ વધનારા ચિરંજીવી વંદના લુથરાએ અનેક મહિલાઓને જીવન જીવવાની નવી દિશા આપી છે. તેમના કાર્યક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા બદલ તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માન્ય સ્ત્રીની સફળતાનો સાક્ષાત્કાર એટલે વંદના લુથરા. મેમ, બહોત સ્વાગત હે આપકા હમારે ઇસ ખાસ કાર્યક્રમ મેં. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ના કેવલ આપને એક બહોત બડા નામ એશિયા મેં કમાયા હૈ, બલ્કિ આપને મહિલા સશક્તિકરણ કે લિયે ઓર બહોત સી મહિલાઓં કો એક નઈ દિશા દી હૈ જીને કે લિયે, તો ઇસકે લિયે બહોત બહોત ધન્યવાદ આપકા. ઓર હમ આશા કરતે હૈ કે ઇસી તરહ આપ મહિલા સશક્તિકરણ મેં અપના યોગદાન દેંગી. આપકા બહોત બહોત ધન્યવાદ. આપને ઇતના સોચા મેરે લિયે વોહી બહોત બહોત બડી બાત હૈ. મેમ, હમ પૂરી VLCC કે બારે મેં, ઉસકી સક્સેસ કે બારે મેં, આપકી સક્સેસ કે બારે મેં બાત કરેંગે, લેકિન થોડા સા પીછે જાતે હૈં. 1980 મેં આપકે ઝહન મેં કૈસે પહેલી બાર યે ખ્યાલ આયા, એક આપ હાઉસવાઇફ થી ઓર કી ઇતના બડા વેલનેસ ઇન્ડસ્ટ્રી આપકો ખડા કરના હૈ? યે એક્ચ્યુઅલી મેરી જર્ની શરૂ હુઈ જબ મેં બહોત છોટી થી. એક્ચ્યુઅલી આઈ, યુ નો, આઈ હેડ અ ડ્રીમ ટુ એન્ટર ધ ગ્લેમર ઇન્ડસ્ટ્રી. તો વો મેં અપને આપકો કિસી તરહ ગ્લેમર કે સાથ એસોસિએટ કરના ચાહતી થી. તો સ્કૂલ કી પઢાઈ કે બાદ મેને ગ્રેજ્યુએશન કરી ઓર મેરે ફાધર મલ્ટી નેશનલ કંપની મેં કામ કરતે થે, જર્મન કંપની મેં. તો મેં ઉનકે સાથ જર્મની જાતી થી. વહાં પે મુજે યે વેલનેસ કંપની એક દિખી જિસમે મેને ટ્રેનિંગ લી ઓર પ્રોફેસર યુકલ થે, જો લાસ્ટ વીક હી ઉનકી ડેથ હુઈ હૈ, ઉન્હોને મુજે ટ્રેન કિયા. હી વોઝ અ ન્યુટ્રિશનિસ્ટ ઓર ઉનકી વાઇફ કોસ્મેટોલોજિસ્ટ થી. તો મેને ઉન્હી સે પૂરા કોસ્મેટોલોજી સીખી ઓર ન્યુટ્રિશન ભી પઢી મેં વહાં પે સ્ટુટગાર્ટ મેં. ઓર મેં જર્મની કાફી ટાઈમ રહી ઓર આતી જાતી રહી. ફિર 1980 મેં મેરી શાદી હુઈ ઓર મેને 89 મેં VLCC શરૂ કિયા. પર મેરી જર્મની સે હમેશા એક કોન્ટેક્ટ મેં રહી ઓર મેરે દિમાગ મેં હમેશા થા કે મેં અપની ફેમિલી પહેલે સેટલ કર લું, સેટ કર લું ઓર ઉસકે બાદ કરિયર જરૂર અપનાઉંગી. પર ફિર કરિયર જબ અપનાઉંગી તો ડેફિનેટલી મેરા ફોકસ ઉસ પે રહે, નહીં તો બચ્ચો કે સાથ બહોત મુશ્કિલ હોતી થી. તો આઈ થિંક આપને યે ભી બાત સહી કહી કે મેરે કો હમેશા થા કે એક ઔરત હમેશા યહી સોચતી હૈ કે ઉસકા જો કામ હૈ બસ બચ્ચે પેદા કરના ઓર હસબન્ડ કો દેખના હૈ. પર વહાં કામ નહીં ખતમ હોતા. એક ખાસ તૌર પર એક ઇન્ડિયન વુમન ઇતની ક્રિએટિવ હૈ ઓર અપને ઘર મેં વો એક ઇતની અચ્છી મેનેજર હૈ, ઘર ચલાતી હૈ, રિલેશનશિપ મેનેજમેન્ટ ઇતની અચ્છી હૈ, અપને ઇનલોસ કો દેખતી હૈ, અપને બચ્ચે પાલતી હૈ. આઈ થિંક જો એક ઇન્ડિયન મહિલા હૈ વો એક સરસ્વતી હૈ, લક્ષ્મી હૈ ઓર દુર્ગા હૈ, માં દુર્ગા હૈ, ક્યુંકી વોહી એક પરિવાર કી શક્તિ હૈ. ઓર જો એક અચ્છી મેનેજર હૈ અપને ઘર મેં, વો ક્યું નહીં એક અચ્છી ઓન્ટરપ્રિન્યોર બન સકતી ઓર સક્સેસફુલ ઓન્ટરપ્રિન્યોર બન સકતી. મેં યહી ચાહતી થી કે મેં એક સક્સેસફુલ ઓન્ટરપ્રિન્યોર બન કે દિખાઉં, તાકી ઓર ભી જો મહિલા હૈ વો આગે બઢેં ઓર કુછ કામ કરે. મેમ, આપને જબ VLCC સ્ટાર્ટ કિયા તો હાઉ યુ સ્ટાર્ટેડ, લાઈક જર્ની કેસે સ્ટાર્ટ હુઈ? મેને એક્ચ્યુઅલી આઈ હેડ ટુ ગેટ ઇન ટુ ધ ગ્લેમર વર્લ્ડ એન્ડ આઈ વોન્ટેડ ટુ હેવ અ, યુ નો, અ બિઝનેસ વિચ વેર ધેર વોઝ અ, યુ નો, અ કમ્પ્લીટ કનેક્ટિવિટી આઈ વુડ સે બિટવીન ધ બોડી, માઇન્ડ એન્ડ સોલ. સો મેરે કો એક એસા કામ સેટ કરના થા જિસમે મેં હર એક જો મેરે પાસ કોઈ ભી આતા હૈ કસ્ટમર, ઉસકો હમ એક ટ્રાન્સફોર્મેશન જર્ની પે લે જા સકે, જહાં પે વો કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ ફીલ કર સકે. ઇટ્સ નોટ ઓનલી સ્લિમિંગ ઓર બ્યુટી ઓર વોટ એવર, ઇટ વોઝ અબાઉટ કમ્પ્લીટ વેલનેસ એન્ડ વેલબીંગ. તો મેરે દિમાગ મેં તો વો થા હી. ઓર મેં ઇન્ડિયા મેં અનફોર્ચ્યુનેટલી ઉસ ટાઈમ પે યા તો જિમ થે યા બ્યુટી સલૂન્સ થે. સો આઈ વોન્ટેડ ટુ સેટ અપ અ કોન્સેપ્ટ વિચ હેડ સ્લિમિંગ, ફિટનેસ, beauty, where everything was, you know, in the same infrastructure, taki koi bhi aaye to jo bhi wo treatment lena chahe to wo le sake and would go through the complete transformation journey. So maine tabhi wo ek chote se ek unit sa set kiya maine 1989 mein, jo mera khal 1000 square feet ka tha. Jaise aaj aap VLCC dekhte hain, magar wo chota sa VLCC tha, par usme wahi sab programs the. Tabhi bhi meri technology Europe se aati thi aur products bhi sare bahar
पैसे आते थे बिकॉज आई ऑलवेज बिलीव्ड इन यूजिंग द बेस्ट फॉर द कस्टमर. बिकॉज जो भी कुछ करें अल्टीमेटली एंड इवेंचुअली वी हैव टू गिव कस्टमर डिलाइट. तो ये ब्रांड भी जो VLCC का है, वेलनेस ब्रांड जो आज से 23 साल पहले था, आज भी वही काम कर रहा है. पर मे बी दी टेक्नोलॉजी इज़ मोर एडवांस एंड ऑफकोर्स वी ड्राइव इनोवेशंस वेरी वेरी अग्रेसिवली. हम चाहते हैं जो इंटरनेशनल मार्केट में भी नहीं आया पहले VLCC में आ जाए. तो वी आर हैव बीन इन द इंडस्ट्री एंड बीइंग द पायनियर्स ऑफ द इंडस्ट्री हम चाहते हैं कि हम हर एक सुविधा जो अपने कस्टमर को है और हर एक फैसिलिटी, और मैं कहती हूँ वी completely transform them and give them whatever they want and make them look positive, feel confident and feel great about themselves. 80s 90s ki baat kar rahe hain to wo time pe mahilaen itni khul ke bahar nahi aayi thi ji. To aapko kafi difficulty ka samna karna pada us time? Nahi, aisi koi baat nahi thi. Dekhiye har cheez hi difficulty. Aap dekhiye ab पढ़ाई भी डिफ़िकल्ट है, काम भी डिफ़िकल्ट है. ये ज़रूर है कि मोर देन दी आउटसाइड वर्ल्ड टू सॉर्ट ऑफ कन्वेंस यू नो माय फैमिली वाज मोर डिफ़िकल्ट. जब मेरी शादी हुई तो डेफिनेटली इन लॉज के साथ जॉइंट फैमिली में उन लोगों को अच्छा नहीं लगता था. मेरे फादर ना मुझे बहुत यू नो कभी कभी हंस के बोलते थे कि तुम क्या नाई का काम शुरू करोगी. तो इट्स ऑल अबाउट यू नो कन्वेंसिंग पीपल. पर मेरा ख्याल फाइनली जो कहते हैं योर प्रोडक्ट ऑलवेज स्पीक्स फॉर इट्सेल्फ. सो द इनसाइड वर्ल्ड विच इज़ माई फैमिली एंड द आउटसाइड वर्ल्ड विच आर पीपल, यू नो आई थिंक VLCC स्पोक फॉर इट्सेल्फ. जब VLCC ने अच्छा काम किया तो इज्जत बढ़ी, तो काम को भी अप्रिशिएट किया गया. और ये ज़रूर है कि काम बड़ा अनोखा था तो मगर मैंने हमेशा कन्विक्शन के साथ काम किया. क्रिटिसिज्म तो आज भी आती है. देखिए हम इतने कस्टमर्स के साथ डील करते हैं, ये नहीं होता कि सब कोई खुश जाए. हम तो कोशिश करते हैं कि एवरी क्लाइंट दैट वॉक्स आउट ऑफ VLCC इज़ अ हैप्पी क्लाइंट. बट जितना भी चाहे दैट वन और टू पीपल आर दी अनहैप्पी वन. सो इट्स लाइफ इज़ लाइक दैट. लाइफ इज़ अ स्ट्रगल बट वी हैव टू लुक एट इट एज यू नो इन अ वेरी पॉजिटिव वे. सो मैं नहीं समझती हम इंडियन जो वुमेन हैं वो किसी चीज़ से हार मानती है. हम जो आती है डिफ़िकल्टी, आई थिंक वी आर इन अ पोजिशन टू यू नो फेस एनी डिफ़िकल्टी. सो वी टेक इट एज अ वे ऑफ लाइफ आई वुड से. सफदरगंज में आपने 1000 square feet का एक शुरू किया था VLCC. आज लगभग 16 कंट्रीज़ में आपका पेनिट्रेशन है VLCC का. तो इनोवेशंस और ब्रांडिंग, इस पर आपने सबसे ज़्यादा काम किया जी. किस तरह से अपनी स्ट्रेटेजी बनाई थी और आज भी उस पर कायम है? देखिए स्ट्रेटजी इज़ ऑलवेज यू नो मेड बाय द पीपल हु स्टार्ट द बिजनेस. आपके पास लोग काम करते हैं बट यू आर यू नो द विजन इज़ ऑलवेज वन पर्सन. सो डेफिनेटली द विजन वॉज वेरी क्लियर एंड द स्ट्रेटजी वॉज वेरी क्लियर दैट वी वॉन्टेड टू क्रिएट अ बिजनेस अराउंड वेलनेस. एंड हमने उसी पे ही काम किया. हमने डाइवर्सिफाई नहीं किया, डिस्कनेक्ट नहीं किया उससे. हमने ये नहीं किया कि VLCC सेंटर चलाते हुए हमने 100 चीज़ें करी और शुरू कर दी. तो हमने अगर ग्रोथ हुई तो उसी फील्ड में हुई, उसी एरिया में हुई. लाइक वी सेट अप आवर एजुकेशन कैंपसेस वेयर वी train students on beauty and nutrition. This is not only for VLCC centers but bahar bhi bacche jaate hain aur bhi wellness companies mein kaam karte hain aur bada acha kaam karte hain. Similarly product shuru kiye. So we didn't diversify. We very much I think remained absolutely committed to the fact that we are the wellness domain leaders aur isi industry mein humne kaam karna hai aur grow karna hai. And we definitely spend a lot of money on R&D. We were not conservative about spending money. So I think agar aap us अच्छे तरीके से काम करो और हमेशा फोकस रहो अपने काम में तो यू नो थिंग्स ऑलवेज गो राइट फॉर यू. सो ऑल दिस वर्क फॉर अस सो दैट द मनी स्पेंड ऑन R&D ऑल्सो वर्क फॉर अस वेरी वेल. एंड देन वी डिड अ लॉट ऑफ रिसर्च ऑन प्रोडक्ट्स वी ओवर ईयर्स. सो ये आपने बहुत कम सुना होगा कि कंपनीज नॉर्मली प्रोडक्ट शुरू करती हैं और बाद में सर्विसेज. यहाँ तो उल्टा हुआ. So I think the success of the treatment was because of the product. So there was great amount of money we put in and we were not again conservative about putting in money on research and to develop the best natural and herbal products for our consumers. VLCC aapne jo brand banaya ma'am, aapne kabhi iske liye koi brand ambassador rakha? Dekhiye you go to practice what you preach yourself. There were times when you know because sare ye Bollywood ke stars hamare paas aate the so they lost weight with us and they still come to us. So they used to come like friends. We've never
never hired any, you know, ambassador for VLCC. They've come on their own because I don't believe in giving money and, you know, getting endorsers. But I feel our customers are our real ambassadors and endorsers. Jo hamare log khush hoke VLCC se jaate hain, wohi mere brand ambassadors aur endorsers hain. Aur P2P publicity bahut zyada hui thi. Ek ko satisfaction mila, trust bada aur fir aage industry badi. That's the way it is. One happy customer sends you 100. So no matter how much you advertise or spend on marketing, till you don't give results to your clients, nobody would ever come back to you. So wo commitment bhi, or we have loyal customers, they swear by us. So that's something which is also a matter of pride, which has helped the brand to evolve and develop over years. लोगों में ट्रस्ट कभी कम ना हो, लोगों को जो आपने प्रोडक्ट दिया है उसमें कोई कॉम्प्रोमाइज ना हो. ये ऐसी इंडस्ट्री है जहाँ आपको पेशेंटली काम करना पड़ता है.